नमस्कार दर्शक मित्रों, हूँ आपनी साथे भाग्यश्री त्रिवेदी अने फरी एक वार सौराष्ट्रनी अस्मिता न्यूज़मां आपनुं स्वागत करूँ छूं। कन्या विद्यालय गरडा खाते निवृत्ति विदाय समारंभ अने तेजस्वी तारिकाओनो सन्मान समारंभ सुपेरे संपन्न। आज रोज गढ़ा केरवणी समाज संचालित कन्या विद्यालय गरडा खाते संस्था भूतपूर्व आचार्य मधुबेन आर विठाणी हायर सेकेंडरी गुजराती विषय शिक्षक भूपत भाई बी लाठीगरा वयमरियादा कारण निवृत्ति लेता विदाय समारंभ योजवामां आव्यो हतो। आ समारंभमां शरूआतमां सरस्वती माताની प्रार्थनाथी करवामां आवी हती। संस्थाना आचार्य श्रीमती मधुबेन વિઠાણીના कार्यक्षेत्र दरमियान मूल्यनिष्ठ शिक्षण शिक्षण क्षेत्रना अमूल्य वर्षो पूर्ण करी तेमनी पारदर्शक वहीवटी सूझ शिक्षणनी सूझ वाली विद्यार्थी ऑफिस वहीवटी वगैरे कार्यनी उमदा भगीरथ प्रयास करी शाळा विकासमां अमूल्य फाळो आपी कार्यशीलतानु उत्तम उदाहरण पूरू पाड़ी दीर्घकालीन मेहनतनुं फळ ने शाळाने परिवार अने गढडा केळवणी समाजने हर्ष अने गौरवनी लागणी साथे साल अने सन्मानपत्र आपी सन्मानित करेल। गढडा केळवणी समाजना प्रमुख संजयभाई ठाकर, मंत्री श्री हितेशभाई भायाणी, उपप्रमुख ભગવાનભાઈ છૈયા, કેળવણી સમાજના સભ્ય અને ગુજરાત સત્તા દૈનિક સમાચાર પત્રના મેનેજિંગ ડાયરેક્ટર જયરાજભાઈ પટગીર, કેળવણી સમાજના સભ્ય રાજુભાઈ ત્રિવેદી, કોંગ્રેસના આગેવાન જૈન કનુભાઈ જેબલિયા ઉપસ્થિતિમાં સન્માનપત્ર સાલ આપી બહુમાન કરવામાં આવેલ। નિવૃત્ત આચાર્ય શ્રી મધુબેન આ સંસ્થામાં 1988થી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકેની કામગીરી કરેલ। 1998થી આચાર્ય પદની અવિરત ઉત્કૃષ્ટ કામગીરીની જવાબદારી સિરે લઈ જિલ્લા કક્ષાએ 2 વખત શ્રેષ્ઠ શાળાનું માનવંતુ બિરુદ આપવામાં આવ્યું। અવિસ્મરણીય સિદ્ધિ હાંસલ કરેલ। વિદ્યાર્થીઓ સાથે મિત્રતાના ભાવે ગમત સાથે જ્ઞાન સંસ્કારોનું સિંચન, સ્ટાફ મિત્રો સાથે પરિવાર જેવા આત્મીય સંબંધો રાખી વહીવટી કોઠાસૂચ પાક નિપુણતા નિખાલસ વ્યક્તિત્વને કારણે કર્મચારીગણના મન જીતી લીધેલા પ્રકૃતિ પ્રેમી એવા બેનશ્રીએ આચાર્ય શાળાના મેદાનમાં વૃક્ષ છોડ અને ફૂલ છોડ બંનેનો ઉછેર કરી એક અનોખું વાતાવરણ હરિયાળું ઊભું કરી દીધેલ। કર્મયજ્ઞની પરિશ્રમ આહુતિ હોમ આપી શાળા માટે આદર્શ ગુરુ માતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ। કેળવણી સમાજના પ્રમુખ શ્રી સંજયભાઈ ઠાકર નિવૃત્ત થતા આચાર્યશ્રીના કામગીરીને બિરદાવતા ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરેલ। હાયર સેકન્ડરીના ગુજરાતી વિષયના બામાસા એવા ભૂપતભાઈ લાઠીગરા 1986થી શાશ્વત તરીકે ઉત્કૃષ્ટ શિક્ષક, ગુજરાતી સાહિત્ય શબ્દોની પારાશીસી થકી કુશળ લેખક અને વિનમ્ર સ્વભાવ અને હસમુખો સ્વભાવના કારણે વિદ્યાર્થી અને સ્ટાફ સાથે હળીમળી રહેતા એવા આજે નિવૃત્તિ લેતા બંને પરિવાર જેવા સ્ટાફને ગૌરવભેર સન્માનિત કરેલ। કેળવણી સમાજના પ્રમુખ અને ભગવદ્ ગીતા પાઠના શાળાના અધ્યક્ષ સંજયભાઈ ઠાકરના નેતૃત્વ હેઠળ 2004થી વિદ્યાર્થીમાં જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગની ત્રિવેણી ભગીરથ સર્વાણી વહેતી કરી પ્રગતિશીલ અને પ્રવૃત્તિશીલ માર્ગદર્શક રહી સંસ્કૃતની સંસ્કૃતિ, ભગવદ્ ગીતા અને અહર્નિશ જોડાઈ જ્ઞાનદીપ પ્રજ્વલિત રાખી સંસ્થાને તેજમય અને પ્રવૃત્તિમય રાખી ગુરુ તરીકેની છબી પ્રજવંત રાખી છે। સંસ્થાના ભૂતપૂર્વ આચાર્ય ઉષાબેન મહેતા, મધુબેન વાઘેલા, નીલાબેન શુક્લ, ભાસ્કર શુક્લ, જયશ્રીબેન દવે, એમએમ હાઈસ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય આરટી પટેલ વગેરે હાજર રહી બંને નિવૃત્ત થતા કર્મચારીઓનું જીવન સદા નિરામય, સુખદાયી અને આનંદ હર્ષોલ્લાસથી હર્યુંભર્યું રહે અને દીર્ઘાયુ રહે તેવી શુભેચ્છા સન્માનિત કરેલ। સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય હંસાબેનને તથા સ્ટાફ મિત્રોના અથાગ પ્રયત્ન દ્વારા વર્ષોથી પરંપરાગત તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ રાખવામાં આવેલ, જે કેળવણી સમાજના હોદ્દેદારો અને આવેલા મહેમાનોના હસ્તે વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમના અંતે આભારવિધિ વિપુલભાઈ ઇટાલિયા દ્વારા કરવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિનાકીભાઈ જોશીએ કરેલ। આજે અમારા પૂર્વ આચાર્ય મધુબેન વિઠાણીનો અને અમારા અહીંયા ગર્લ્સ સ્કૂલના ગુજરાતી વિષયના શિક્ષક શ્રી ભૂપતભાઈ લાઠીગરાનો વિદાય સમારંભ હતો। વયમર્યાદાના કારણે તેઓ નિવૃત્ત થયા। સરસ મજાનો વિદાય સમારંભ યોજાણો, કારણ કે બંને ખૂબ મહત્ત્વના શિક્ષકો હતા, એમણે આ સંસ્થાની માટે ઘણું બધું યોગદાન આપ્યું। આ સંસ્થામાં ભગવદ્ ગીતા પાઠશાળા શરૂ કરવા માટે
અને એ ભગવદ્ ગીતા પાઠશાળાના વિસ્તાર માટે પણ એમણે ખૂબ ખૂબ યોગદાન આપ્યું છે, એટલે ખૂબ સારી રીતે એમનો અહીંયા આગળ સરસ મજાનો કાર્યક્રમ થયો. એની સાથોસાથે આ છેલ્લા બે વર્ષથી આ કોરોનાની પરિસ્થિતિના લીધે અમે લોકો એ તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજી શક્યા નહોતા, પરંતુ આજે પણ ભગવાનની દયાથી એ કાર્યક્રમ યોજાણો અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો પણ અમને મોકો મળ્યો. ભગવદ્ ગીતા પાઠશાળા વિશે આપનું શું કહેવું છે? ભગવદ્ ગીતાની પાઠશાળા છે એ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ પૂરે છે, સંસ્કાર પૂરે છે, અને એની સાથે એક અંતરનું અધ્યાત્મનું બળ ઊભું કરે છે. એટલે ભગવદ્ ગીતા દરેક વિદ્યાર્થીએ ફરજિયાત રીતે જરૂર એને શીખવી જ જોઈએ. અગાઉ આ કાર્યક્રમ શું છે? પરિપત્ર આવ્યા પછીનું આયોજન આપનું કંઈ ખરું? પરિપત્ર સરકારે કર્યો અને એનો અમને ઘણો લાભ થયો કે અમે દરેક સ્કૂલોની અંદર માન્ય રીતે, સરકાર માન્ય રીતે અમે આ પ્રવૃત્તિ ચલાવી શકીએ, સર્ટિફિકેટ આપી શકીએ, અને એના માટે અમે વધુ પ્રોત્સાહિત થઈએ. પરંતુ આ કોરોનાની પરિસ્થિતિના લીધે અત્યારે મોટાભાગની સ્કૂલો બંધ હતી, એટલે કાર્યક્રમ અમારો જોઈ એવો થઈ શક્યો નથી. હવેના આ દિવસોની અંદર અમે આગળ પ્રવૃત્તિ કરીશું. આભાર. કેમેરામેન ભાસ્કર શુક્લા સાથે સજનબેન મકવાણા, યોજના ઇન્ડિયા.